પુણાગામ ખાતે આવેલ શિવદર્શન સોસાયટીની વાડીમાં મોટા ભલગામ હીરપરા પરિવારનો સ્નેહમિલન અને ભોજન સમારંભ યોજાયો હતો. પુણાગામ યોગી ચોક પાસે આવેલ શિવદર્શન સોસાયટીની વાડી ખાતે રવિવારના રોજ મોટા ભલગામ હીરપરા પરિવાર દ્વારા દ્વિતીય સ્નેહમિલન તેમજ ભોજન સમારોહ રવિવારના રોજ યોજાયો હતો, જેમાં લેવા પટેલ સમાજ મોટા ભલગામના ટ્રસ્ટીઓ, મોટા ભલગામના સરપંચ નીતિનભાઈ કોટડિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તો ધોરણ 12 કોમર્સમાં A1 ગ્રેડ મેળવનાર સમાજની વિદ્યાર્થીની કુમારી ઋત્વી કમલેશભાઈ હીરપરાનું વિશેષ સન્માન કરાયું હતું. હિતેશભાઈ હીરપરા, ગામ મોટા ભલગામ. આજે અમારે મોટા ભલગામ હીરપરા પરિવારનું દ્વિતીય સ્નેહમિલન યોજવામાં આવ્યું છે. સાથે સાથે જે અમારા પરિવારના જે વિદ્યાર્થીઓ છે એમને ઇનામ વિતરણ કરવાનું છે, અને પરિવારના દરેક ભાઈઓ તથા બહેનોએ ખાસ અમને હાજરી આપી છે. અને અમારું સ્નેહમિલન દર વર્ષે થતું રહેશે અને વિદ્યાર્થીઓને અમે પ્રોત્સાહિત કરતા રહીશું. આ સાથે સાથે આજે અમારા મોટા ભલગામ ગામના જે પટેલ સમાજના જે પ્રમુખ છે અને ટ્રસ્ટી ગણો છે તેમને બી ખાસ ગામથી તેડાવ્યા છે, અને એ લોકોનું અમે આજે હીરપરા પરિવાર વતી સન્માન કરીએ છીએ. સાથે જ અમારા ગામના સરપંચ શ્રી એવા નીતિનભાઈ કોટડિયા પણ આજે અમારા પ્રોગ્રામમાં હાજર રહ્યા છે, અને એનું બી અમે આજે અમારા પરિવાર મોટા ભલગામ હીરપરા પરિવાર વતી સ્વાગત કરીએ છીએ અને સન્માન કરીએ છીએ. સ્નેહમિલન રાખવા માટેનો મુખ્ય ઉદ્દેશ તો દરેક ભાઈઓ એકબીજાની નજીક આવે, અને વર્ષમાં ઘણી વખત આપણે મળવાનું ન થતું હોય તો આવા પ્રસંગને હિસાબે વર્ષમાં એક વખત આપણે બધા સાથે ભેગા મળી અને બેસી એકબીજાના વિચારની આપ લે કરીએ અને સાથે બેસી શકીએ એના માટે ખાસ. તો બાબુભાઈ હીરપરા ગામ હાથીગઢ, અમારે સમસ્ત હીરપરા પરિવારના કુળદેવીનું મંદિર, બ્રહ્માણી ખોડિયાર માતાજીનું મંદિર અમારે બગસરાની અંદર આકાર લઈ રહ્યું છે, લગભગ પૂર્ણતાના હારે છે. તેની પ્રતિષ્ઠા તારીખ 1/11/2019 3/11/2019 લાભપાંચમ, 6 અને 7 ને યોજવામાં આવેલ હતો. દરેક પરિવારના ભાઈઓએ ખાસ હાજરી આપવા પધારવા મહેરબાની કરશો. પુણાગામ ખાતે યોજાયેલ મોટા ભલગામ હીરપરા પરિવારના સ્નેહમિલન અને ભોજન સમારંભમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સુરત.